जगदीश त्रिवेदी के बिल्कुल नए वीडियोस के लिए सर्च करें जगदीश त्रिवेदी ऑफिशियल यूट्यूब चैनल सर्च करें लाइक करें फॉरवर्ड करें और हाँ सब्सक्राइब करना ना भूले जगदीश त्रिवेदी ऑफिशियल चैनल रविवार रंजन आ कार्यक्रम निहड़ी रहेला सब कोई ने अपना मित्र जगदीश त्रिवेदी सहर्ष નમસ્કાર આજે મારે મુંબઈની વાત કરવી છે મુંબઈ માટે એક પંક્તિ છે કે બિલોરી કાચના બંગલા અને અંદર જગમગ દીવા બળે મુંબઈ જેણે જોયું ન હોય ને એને તો ઠાકરનો ઠબકો મળે જ્યાં બિલોરી કાચના બંગલા અને જગમગ દીવા બળે મુંબઈ તો મુંબઈ છે સાહેબ મુંબઈ વિશેની રમૂજો તમારી સામે રજૂ કરવી પહેલાં એકરાર કરી લઉં કે કોઈ પણ ક્ષેત્રનો કલાકાર હોય ચાહે એ ફિલ્મનો કલાકાર હોય ચાહે નાટકનો હોય ચાહે ડાયરાનો હોય ચાહે નૃત્યનો હોય કે ચાહે કોઈ પણ પ્રકારની કલાનો કલાકાર હોય એને જેટલું પોષણ મુંબઈએ આપ્યું છે ભારતના એક પણ મહાનગરે આપ્યું નથી મુંબઈ તો મુંબઈ છે અમારે હરસુરભાઈ એમ કહેતા કે સૌરાષ્ટ્રની અંદર કૂતરું ખુશ થાય ને તો આમ આડી પૂંછડી હલાવે અને મુંબઈમાં જો કૂતરું ખુશ થાય ને તો એ આમ ઊભી પૂંછડી હલાવે તે કોકે કૂતરાને પૂછ્યું કે અહીંયા કેમ ઊભી હલાવેશ તો કે મુંબઈમાં ટ્રાફિક બહુ છે ને આમ આડી પૂછડી કૂતરું હલાવી ન કે એવા ટ્રાફિકમાં મુંબઈ ગરા જીવે છે અને કોઈ ધીમું તો હાલતું જ નથી બોલો મુંબઈમાં તો આપણે ઉતરી ને તો આપણી સ્પીડ વધી જાય ઓટોમેટિક આપણે ઝડપથી હાલવા માંડી સાહેબ ભિખારી એ મુંબઈમાં ધીમા નથી હાલતા બોલો આપણને એમ થાય કે આને કયો ઓળી ઓફિસ ટાઈમ ચુકાઈ જતો હોય છે પણ એક ગતિ છે મુંબઈની અંદર મેં મારી જિંદગીનો સૌથી પહેલો કાર્યક્રમ મારા કલાગુરુ પદ્મશ્રી સાહબુદ્દીન રાઠોડ સાહેબની આંગળી પકડી અને ઓબેરોય હોટલમાં આપ્યો જેના યજમાન શેર બજારવાળા હર્ષદ મહેતા હતા પણ એ કાર્યક્રમમાં હું નિષ્ફળ ગયો ભવ્ય ભૂંડો લાગ્યો કોઈને હસુઓ ન આવ્યું હું રવા જેવો થઈ ગયો પછી મને એમ હતું કે હવે સાહબુદ્દીન સાહેબ બીજો કાર્યક્રમ નહીં આપે પણ છ મહિના પછી એમણે બીજો કાર્યક્રમ આપ્યો એક સાથે બે કાર્યક્રમ આપ્યા મને કે પહેલો કાર્યક્રમ ભાઈદાસમાં છે અને બીજો કાર્યક્રમ નેહરુ ઓડિટોરિયમ વરલીમાં છે અને સાહેબ પાછો હું મુંબઈની સફરે ઉપડ્યો બોમ્બે સેન્ટ્રલ ઉતરો ટેક્સી કરીને પ્રાર્થના સમાજ ગયો ત્યાં અનુપમ ગેસ્ટ હાઉસમાં રૂમ લીધો એસી રૂપિયામાં એક દિવસ ઉતરવા દેતા એ વખતે અનુપમ ગેસ્ટ હાઉસમાં રૂમ લીધો મને ખબર જ નહીં કે આ ભાઈદાસ ક્યાં આવ્યો મેં ગેસ્ટ હાઉસના મેનેજરને પૂછ્યું મેં કીધું આ ભાઈદાસ મને કે તમારે પારલા જવું પડે મેં કીધું પણ પારલા કેવી રીતે જાઉં મને કાંઈ ગ્રાન્ટ રોડ સ્ટેશન છે ને ત્યાંથી તમે લોકલ ટ્રેન પકડજો એટલે તમે પારલા ઉતરી જાયશો ને પારલા ઉતરી અને પછી ઈસ્ટમાં નહીં વેસ્ટમાં જાયજો મને કે મીઠીબાઈની બાજુમાં ભાઈદાસ બોલો નામ એ કેવા મીઠીબાઈ ની બાજુમાં ભાઈ દાસ હું તો ગ્રાન્ટ રોડ રેલવે થી ચડ્યો ત્યાં તો હજી ગેટ થી ટ્રેન ઉપડી હતી એટલે બહુ ગીડદી નહોતી પણ ધીમે ધીમે જે માણસો આવવા માંડ્યા જ્યાં નવું સ્ટેશન આવે ને વીસ ઉતરે ને એસી ચડી જાય વળી નવું સ્ટેશન આવે ત્યાં પચી ઉતરે પંચાવન ચડી જાય અંધેરી પહોંચ્યા ને તો મને એમ થયું કે હવે આ ડબ્બાની અંદર એક માણા નહીં હમાય અંધેરી ટેશન આવ્યું ને પંદર અમારા ઉતરા ને પાંત્રી બીજા ચડી ગયા બોલ આમ ખૂંટીઓ જેમ ખેતરની વાડમાં આમ માથું મારીને ઘૂસે એમ મુંબઈ ગરા કોણીઓ ભરાવીને માથું મારીને પણ ડબ્બામાં ઘૂસે પારો આમ ડબ્બામાં તમે જોવને તો આમ આમ હગા હાડુ ભઈની જેમ બેટીન ઊભેલા હોય એકબીજાને ઓળખતા ન હોય પછી મુંબઈની એકતા તો જુઓ ડોક્ટરના ખભે ઘર ગાટીનું માથું પડ્યું હોય અને પાછા બે હોતા હોય બોલો બે નાકોરા બોલાવતા હોય તમે આમ આમ એકતા અને સમાનતાનો ભાવ જેવો હોય ને તો લોકલ ટ્રેનમાં આપણો ઢીચણ ખંજવાળો જઈને તો બાજુવાળો ઢીચણ આવી જાય બોલો અને એ પાછો સૂચના શું આપે કે નખ કાપીને આવતા હોય હવે આ આ લોકલ ટ્રેનમાં કોકના ઢીચણ ખંજવાળવાનો અમે કોન્ટ્રાક્ટ રાખ્યો છે આવી ભીડ સાહેબ બોલા ઘોડાના પેગડા જેવા હેન્ડલ પકડીને ઊભા હોય ને આમ ડક 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 અને પાછા વાતું કેવી કરે સરકાર નહીં ટકે હવે તું નહીં ટક હા બ્રેડ બટર ખાઈને નીકળી ગયો છું મારે પારલા ઉતરવાનું હતું આવી ગીર્દી સાહેબ મને કોઈ પારલા ઉતરવા જ ન દીધો અને પારલા જતુ રહ્યું જિંદગીનો બીજો પ્રોગ્રામ પહેલો તો ફ્લોપ ગેલો જો આ સક્સેસ ન જાય તો તો કેરિયર પૂરી થઈ જાય એટલે હું તો રોવા માંડ્યો પોક મૂકીને રોવા માંડ્યો પારલા એમાં એમાં એક ભાઈ ઓલા અમદાવાદ દૂરદર્શન ના ગમત ગુલાલના કાર્યક્રમમાં મને જોયો હોય છે એ મને ઓળખી ગયો મને કે જગદીશભાઈ ત્રિવેદી હાસ્ય કલાકાર ન પણ અત્યારે રોવું છું મને કે શું આવ્યો છું મેં કીધું દાંત કઢાવવા આવ્યો છું પણ અત્યારે હું રોઉ છું મને કે કેમ મેં કીધું દાસ મારો પ્રોગ્રામ પારલા મને કોઈ ઉતરવા જ ન દીધો તેને મને સલાહ આપી મને કે એક કામ કરો પ્લેટફોર્મ બાજુ પીઠ રાખીને ઊભા રહી જાઓ મેં કીધું એમ કરવામાં જ આગળનું ગયું મને કે કેમ મેં કીધું પ્લેટફોર્મ બાજુ પીઠ રાખીને ઊભો તો જે પ્લેટફોર્મ ઉપર ઊભા તો એને એમ થયું કે આને ચડવું લાગે છે ધક્કો મારીને ઠેઠ ખૂણામાં નાખ્યો મને અહીંયાથી બારણા ઉધી આવતા બીજા ત્રણ સ્ટેશન જતા રહ્યા સાહેબ બોરી બોરીવલી પછી એક નાલા હોપારા નામનું સ્ટેશન અહીંયા આ હોપારાનું ઉતરવા દીધું ટ્રેન માંથી કોઈ પેસેન્જર બહાર નીકળે તો કેવી રીતે બહાર નીકળે એનો પગ આમ જમીન ઉપર હોય એનું માથું આકાશની દિશામાં હોય આમ એ રીતે આમ ચાલતો ચાલતો નીકળે ને હું નાલા સોપારા રેલવે સ્ટેશને ગાડીમાંથી બહાર પડ્યો પણ કેવી રીતે કે જે રીતે શેરડીના ચીચોડામાંથી હાંઠો નીકળે ને આમ આમ આડે આડો ટ્રેનના ડબ્બામાંથી બહાર નીકળ્યો માથું અને પગ બે સમાંતર તોય પ્લેટફોર્મ ઉપર પગ મૂકી દીધો ને હું રાજી થઈ ગયો કે આશ ઉતરી તો ગયો પણ તમે સ્લીવલેસ બ્લાઉઝ જોયા છે સ્લીવલેસ ટી શર્ટ જોયા છે તમે ક્યારેય સ્લીવલેસ જભો જોયો છે હું પ્લેટફોર્મ ઉપર ઉતરો મારા જભ્બા એક બાંધ નહોતી બોલો સ્લીવ ગઈ વિરાટ તોય હું તો રાજી થઈ ગયો કે હાશ ઉતરી તો ગયો હાથમાં સૂટકેસ અને અરખમાં અરખમાં બ્રિજ ચડી ગયો ઠેઠ પુલ ઉપર પહોંચ્યો ને પછી મને વિચાર આવ્યો મેં કીધું સૂટકેસ કેમ હા હળવી થઈ ગઈ જોયું તો હેન્ડલ જ હાથમાં સૂટકેસ ગઈ વિરાર ચંપલની પટ્ટી તૂટી ગઈ જભાની બા નીકળી ગઈ આવી રીતે હું રિક્ષા કરીને ભાઈ પહોંચ્યો એક બેન મને સાંભળવા આવ્યા ને એને મારા હાથમાં એવું નથી તમે મારો કાર્યક્રમ સાંભળવા આવ્યા છો હાસ્ય કલાકાર જગદીશભાઈ ત્રિવેદી મારું નામ છે એ બેન મને કે તમને જોઈને ગમે ભૂલ ખાઈ જાય એવું આ મુંબઈ છે સાહેબ મુંબઈ માટે એક કવિતા છે કે કરે આજ લૈલાઓ લવ લવ લવારો અને ડાર લિંગો ડિયર પર મરે છે અને હજુ માંડ બચપણ છૂટ્યું છે એવી લઘુ બાલિકાઓ બિયર પર મરે છે અને જનેતાને પડી રહેને ને કઈને જનારો સાસુના ઘરનું ઘર કામ પણ કરે છે માં પછાડે માથા તો નથી કાંઈ થાતું અને માશુકાના ટીયર પર મરે છે ને પીઓ છે સાયકલ સવારી દુર્લભ અને પ્રિયા પદ્મિની પ્રીમિયર પર મરે છે અને પીયું રોજ લોકલ માં હજાર ખાય હળદા અને પ્રિયા તો મેલ ફ્રન્ટિયર પર મરે છે નરી નાજુ કાયનો આયો જમાનો ને પુરુષો પણ હલાવે છે કમર કમાનો ને કદાચિત એટલે હવેની નવોઢા ડિયર મુખ પડતો ને દિયર પર મરે છે કરે આજ લવ લવારો અને ડાર્લિંગો ડિયર પર મરે છે મારો એક ભાઈ બંધ જીવન છે જીવન એને બાપા એ બહુ માર્યો ઈ ટિકિટ લીધા વગર ટ્રેનમાં ચડી ગયો ટ્રેન મુંબઈ જાતી હતી મુંબઈ ઉતરી ગયો અને પછી હું મુંબઈ જવા માંડ્યો છાપામાં મારા ફોટા જોયા ને એને ફોન કર્યો ઓર્ગેનાઇઝર ને એ વખતે અમારી પાસે તો મોબાઈલ હતા જ નહીં ઓર્ગેનાઇઝર ને ફોન કરો એટલે એ પછી ગેસ્ટ હાઉસ નો કે છે તે અનુપમનો લેન્ડલાઇન ફોન કરો એટલે મેનેજર પાછો ઓલા ને જગદીશભાઈને બોલાવો એટલે અમે હોય અહીંયા ઓલો પાછો ઊંઘમાંથી ઉઠાડે ને અમે દોડીને આવી રિસેપ્શન ઉપર ને પછી આ દોયડા વાળા ફોનમાં વાતો કરી આ રીતે વ્યવહાર ચાલતો સાહેબ તે મારા ભાઈબંધનો ફોન આવ્યો જીવનનો એ કે અમે આયા ઘર બાર રાખ્યા છો મુંબઈ આવો તો ક્યારેક ઘરે આવો મેં કીધું તારા ઘેરે આવીને શું મારે ગળે ફાવો ખાવો કીધું હું વાંઢાના ઘરે નથી જાતો મેં કીધું અમદાવાદ એક કુંવારો મારો મિત્ર છે એના ઘરે ગયો તો પલંગ નીચેથી વાઈટુ વાળો પ્રાઇમસ કાઢ્યો બોલો મુંગો પ્રાઇમસ મને કે જા દૂધની કોથળી લઈ આવ્યો એટલે આપણે બે ભાઈ ચા બનાવીને પી મેં દૂધ દૂધની કોથળી જો મારે લેવા જવાની હોય તો ક્યાં બંધ થઈ ગઈ પણ જીવણ મને કે ભાઈ હવે તો મેં લીધા છે અને શેર માટીની ખોઈ હતી ને ભગવાને રાજી થઈને બસેર આપી મને બે દીકરા આવ્યા જોડકાના એટલે મને કે બે દીકરા છે ઘરના છે મને કે તું મારા ઘરે આવ્યો મેં કીધું આ વખતે આવીશ ને તું ચોક્કસ આવીશ ભાઈ અને બીજી વખત મુંબઈ ગયો મેં કીધું હવે આપણે છે ને ગેસ્ટ હાઉસના ભાડા ખર્ચવાની આવો જીગરજાન છે એનો મોટો બંગલો હશે એ મજાનો મહેમાન માટેનો જુદો બેડરૂમ હશે આપણે ત્યાં ઉતરશું હું તો જીવનના ઘરે પહોંચ્યો ને આઠ બાય દહની ની એક ઓરડી એનો ડ્રોઈંગ રૂમ ગણો તો ઈ એનું કિચન ગણો તો ય એના જેટલા બેડરૂમ ગણવા હોય બધું આઠ બાય કીધું જીવન તો મારે કે કેમ આ તું ખરો પલંગ છે આ પડખે તારો ચૂલો છે રાંધવાનો આ નાવાની ચોકડી છે આ આ બે છોકરા મારે હોવું ક્યાં મને કે ભાઈ બધી વ્યવસ્થા કરી હોય તો તને બોલાય હોય ને તું ભાઈ શાંતિ રાખ હજી તો હું કઈ વિચાર કરું પેલા ઓલા છોકરા હોય ગયેલા ઈ બે ને આમ ઓષાળ હોતા ઉપાડ્યા ઓષાળના ચાર ખૂણા જાલી અને હુતેલો છોકરો ઉપાડ્યો અને ગાંઠ મારીને ખીતીએ ટીંગાડી દીધો બોલો એવી જ રીતે પાછું બીજા છોકરાને ઉપાડ્યું આમ બોલો ઘોડિયાને ખોયા જેવું થઈ જાય એને આમ પાછો ચારે ચાર છેડા ઉપાડીને ગાંઠ મારીને સામે એની ભીતે બીજા છોકરાને ઉડાવી દીધો મને કે જો જગ્યા થઈ ગઈ કે નહીં મેં કહું હા હવે થઈ ગઈ મને કે કર જમાવટ હું તો હુઈ ગયો પણ ધર્મ સોગંદ થઈને કહું છું કે બીજે દિવસે સવારે ઉઠો તો હુંય ભીતે ટીંગાતો જ બોલ મેં આમ ઘોડિયાના ખોયામાંથી આમ છોકરું મોઢું કાઢે ને એમ મેં મોઢું કાઢ્યું મૂકું દેલા મને ટીંગાડી દીધો મને કે તું હોઈ ગયો પછી બે મહેમાન બીજા આવ્યા આ આ મુંબઈ છે સાહેબ મારો ભાઈ બંધ અંબાલાલ મુંબઈ કમાવા ગયો ને સાડીના શોરૂમ ની અંદર નોકરી લાગી ગયો મને કે હવે આપણે અહીંયા જમાવટ કરી મેં કહું તો હું આવીશ મને કે આપણો શોરૂમ જોવાય હું જ્યાં નોકરી કરું એ શોરૂમ તો જો અને સાહેબ હું સાડીના શોરૂમમાં પહોંચ્યો પણ આમ આમ પગ મૂકો ને તો ગોઠણ ગોઠણ સુધી પગ અંદર જતા રહે એવા પોચા ગાલીચા ને એર કન્ડિશન શોરૂમ ને હું તો રાજી રાજી થઈ ગયો અંબાલાલ કીધું જમાવટ કરી હો ભાઈ જોરદાર મને કે શું જમાવટ તારું કપાળ મેં કીધું કે ચાર હજાર રૂપિયા પગાર આપે છે ચાર હજાર રૂપિયામાં મને કે મુંબઈમાં કામ છું હાલ મારા ભેગો બે હિજા કાર્યક્રમ પતે એટલે મને કે ના એમ મુંબઈ મુકાઈ નઈ હો મને કી હવારે મિનિટ અને એક દહ મિનિટ જલસા છે ઈ મને નો સમજાણું

આમ લાઈન સર ત્રણ ચાર પૂતળા ગોઠવે અને હા શોરૂમ બંધ કરવાનો હોય ત્યારે પાછો પૂતળાને ને બથ ભરી અને અંદર મૂકી જાય મને કે બસ એક હવાર હાજ દહ દહ મિનિટના જલસા છે મેં કીધું આવા જલસામાં વડાપાવના ભરો હે જિંદગી ન કઢાય પણ આ મુંબઈ છે સાહેબ મુંબઈ તો મુંબઈ છે આ કાર્યક્રમો શરૂ થઈ ગયા ને પછી થોડો જાણીતો થયો પછીનો એક અનુભવ કઈ અને આ મુંબઈનું પ્રકરણ આપણે પૂરું કરીએ મુંબઈની અંદર મારો કાર્યક્રમ પછી તો આપ સૌના આશીર્વાદથી પ્રખ્યાતિ પણ મળેલી કાર્યક્રમો પણ ઘણા થયેલા કેસેટો ઘણી પ્રગટ થયેલી વરલી સી ફેસ ઉપર એક હીરાના બહુ મોટા વેપારીએ બંગલો લીધો અને એના હાઉસ વોર્મિંગની અંદર એના વાસ્તુ પૂજનની અંદર એનો મારો કાર્યક્રમ રાખ્યો એ ગુજરાતી છે ને મને બંગલો બતાવતો દરેકને અરખ થાય ને અને એક વાત વચ્ચે કરી દઉં કે કોઈ તમને કઈ સાડી બતાવે નેકલેસ બતાવે તો બહેનોને વિનંતી કે જીવ બળતો હોય ને જીવ તો બળે પણ હસ્તું મોઢું રાખીને વખાણ કરવા કારણ કે સામેની વ્યક્તિ તમને જે બતાવે છે ને એનો આશય વખાણ સાંભળવાનો જ હોય ઓલો હીરાનો અબજો પતિ વ્યાપારી મને બંગલો બતાવે વખાણ સાંભળવા માટે બતાવતા હોય સ્વાભાવિક છે ઈ ગુજરાતી છે ને પાછો હરક પદુડા બહુ હોય એને બધું બતાવ્યું ડ્રોઈંગ રૂમ બતાવ્યો કિચન બતાવ્યું બેડરૂમ બતાવ્યા અભાગ્ય મને ટોયલેટ દેખાડ્યું બોલ હવે આ કોઈ જોવાલાયક સ્થળોમાં આવે આમાં આમ કારણ વગર જેને બેહવાની જગ્યા છે આ આ કંઈ દેખાડવાનું હોય એ એને બતાવ્યું મને કે આમાં છ લાખ રૂપિયા નાખ્યા એટલે હું આમલામાં બીડીને ઊભો રહ્યો હું કાંઈ બોલ્યો નહીં એ ન કહે મેં કીધું ને વખાણ કરવા જોયું મને કે સાંભળવામાં કાંઈ તકલીફ એ વખતે હું અડતાલીસ વર્ષ નો હતો મેં કીધું ના ના હજી તો હું અડતાલીસ નો જ છું ભાઈ મને તો બરાબર સંભળાય મને કે આમાં આમાં છ લાખ નાખ્યા આખા બંગલામાં નહીં મેં કીધું મને ખબર પડે છે અહીંયા વરલી સી ફેસ ઉપર જ્યાં સ્કવેર ફૂટ નહીં સ્કવેર ઇંચના ભાવે જગ્યા મળે છે સ્કવેર ઇંચના ભાવે જમીન વેચાય અહીંયા આખો બંગલો તો છ લાખ માં જ થાય ને મને એટલી ખબર પડે છે કે તે જ લાખ તો મને કે તમને અચરજ નો થયું હવે એક જવાબ સાંભળજો મિત્રો મેં કીધું અમને અચરજ ન થાય મને કે કેમ મેં કીધું આ તારું મુંબઈ મૂકી અને ગુજરાતના ગામડે તો ખરો અમે બબે કરોડના ખેતરમાં બેઠા હોય બે કરોડ ના ખેતર અંદર અમે બેઠા હોય અને એ પાછા આમ બીડી હળગાવીને એવા ઠાઠ બેઠા હોય કે એ ખેતર ઓનર અમને જોવે ને તો એને એમ થાય કે હાથ બાર ને આઠ આના નામના જ હોવા જોઈએ મેં કીધું આ તારું જે ટોયલેટ છે ને છ લાખ નું એ અઢાર બાય વીસ નું હશે બહુ તો વીસ બાય બાવીસ નું હશે ગુજરાત ના ગામડે તો ખરો અમારા સાહેબ બબે એકર ના હોય પછી એને બે સવાલ કર્યા તમને સાંભળવાની બહુ મજા આવશે મેં એને એક સવાલ કર્યો મેં કીધું આ છ લાખ રૂપિયા તે આમાં નાખ્યા હવે આખી જિંદગી આ એક નું એક જ ને મને કે આ તો કઈ દર દિવાળી નવું નોંધ થાય ને મેં કીધું તારા કરતા અમે ભાગશાળી નહીં છગન પટલના ખેતરમાં મજા ન આવે ઊભા થઈને મગન પટલના ખેતરમાં જતા રહી બબે કરોડના તો અમે હાલતા બદલી નાખી ભલામણ અને બીજો સવાલ મેં એને કર્યો મેં કીધું આમાં તે છ લાખ રૂપિયા નાખ્યા હવે આખા કુટુંબનું આ એક જ ને મને કે આ તો કઈ રૂમે રૂમે નો થાય ને મેં કીધું તો તારા કરતા અમે ભાગશાળી નહીં અમારો મોટો ભાઈ ક્યાંક બીજે બેઠો હોય અમારો નાનો ભાઈ ક્યાંક ત્રીજે બેઠો હોય બબે કરોડ ના હોય તો અમારા સેપરેટ હોય અમારા હોવાંગ હોય ભલામાણા ઈ ગુજરાતના ગામડાની મજા છે કારણ કે પાંચ વાગે પરોડીએ અમે ગાડા હાથી જોડતા ઢોરા ને દફેડી ખાવા અમે વેલાહાર છોડતા ઘંટી અને ગમર વલોણા પ્રભાતીયા ગાતા તા અમીર તેદી ગરીબો ને ખવડાવીને ખાતા તા વાવ કુવા ને વિરડા તેદી મીઠા પાણી દેતા હતા વરણ અઢારે વગર વેર થી ઈ કેવા રાજી રહેતા તા અને ખેતર ઠાલવી ખરા વાડ માં ખેડું પરસેવે નાતા તા સાધુ ને બ્રાહ્મણ ભરીન થેલા તેદી કેવા રાજી થતા તા ભાત મૂકીને ભારિયા માથે મનડા માં મુસ્કાતી તી મોલ વાળી ઊભા વગડે એ હૈયામાં હરખાતી હતી અને પીડ જોઈને પાડોશી પડતું આસુ ખારું હતું તારા શેર કરતા તો ગામડું મારું હતર દરજ જે હારું હતું શેર કરતા તો ગામડું મારું હતર દરજ જે હારું હતું આવી જ કોઈ વાત સાથે આવતા રવિવારે ફરી મળીશું ત્યાં સુધી હસતા રહેજો પ્રસન્ન રહેજો